नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार विमला ऑनलाइन ई क्लास में आपनु स्वागत छे। आगळना टॉपिक में आपणे आ ड्रामा प्ले आर्म्स एंड द मैन विषे जोयुं। एमां एना कैरेक्टर में पहलू कैरेक्टर छे कैप्टन ब्लूएंच ली। हवे कैप्टन ब्लूएंच ली जे छे ए एक प्रोफेशनल सोल्जर्स फ्रॉम स्विट्जरलैंड हु इज सर्विंग इन द सर्बियन आर्मी। ते एक कहवाय कि एक व्यावसायिक सोल्जर छे स्विट्जरलैंड नो अने ते सर्बियन आर्मी में छे। He is 34 years old and he is totally realistic about the war. ते लगभग 34 year के 34 वर्ष नो छे अने आज कैप्टन ब्लूएंचली जे छे एक कैप्टन ब्लूएंचली ए रियलिस्टिक अबाउट द वॉर ए जे आ वॉर छे एना विषे जे कहेवाय के जाणे छे। ही इज नोन एज अ चॉकलेट क्रीम सोल्जर इन धीस प्ले। ते एक चॉकलेट क्रीम सोल्जर तरीके आ नाटकमां प्रसिद्धि पामे छे। अने आ कैप्टन ब्लूएंचली जे छे ए कैप्टन ब्लूएंचली एक एंटी हीरो तरीके एना सिवाय प्रोफेशनल सोल्जर हिस रियलिज्म तरीके एना सिवाय हिस रियलिस्टिक व्यूज ऑन वॉर ते युद्ध अने युद्धनी परिस्थिति विषे પણ સારી રીતે વાકેફ છે। એન અનહેરોઇક હીરો આ એક એવો હીરો છે કે જે અનહેરોઇક હીરો તરીકે પણ જાણીતો છે। બ્લુએંચલી જે છે આ નાટકમાં એક પ્રતિનાયક તરીકે એક મુખ્ય પાત્ર તરીકે છે જે 34 વર્ષનો સામાન્ય કદ દેખાવનો મજબૂત ગરદન અને ખભા ગોળ માથું ત્વરિત અને આંખો અને ભ્રમર નીરસ નાક મજબૂત માનસવાળું શરીર સશક્ત સૈનિક જેવો ટૂંકા વાળ અને સશક્ત રીતભાત એનામાં જોવા મળે આ પ્રકારનો એનો દેખાવ છે। જ્યારે એ પહેલીવાર રૈનાના શયનખંડમાં જાય છે ત્યારે તે ગંદો અને થાકેલો દેખાય છે, પણ થાકેલો હોવા છતાંય તેનામાં બુદ્ધિ ચાતુર્ય છે। એક વીટ પર્સન છે, એનો ચહેરો એક વિનોદ વૃત્તિ વ્યક્ત કરનારો એટલે કે ખૂબ મજાકીય સ્વભાવનો છે, છતાંય તેના શક્તિશાળી દૃઢ નિશ્ચય પરથી સ્પષ્ટ થાય છે કે તે એક સામાન્ય માણસ નથી, તે સરેલિયન અધિકારી અને વાદળી જાકેટ પહેરે છે। એક ધંધાદારી સૈનિક તેનું વાસ્તવવાદ છે। આ એક વાસ્તવવાદ તરીકે જાણીતો છે, તે એક ધંધાદારી સૈનિક જ નહીં માત્ર પૈસા માટે લડે છે એવું નથી, દેશદાજ માટે નહીં, તે એક સ્વિસ છે, પણ તે સ્વિટ્ઝરલેન્ડનો હોવા છતાં તે સર્બમાં નોકરી કરે છે, તેનું બીજું કોઈ કારણ નથી, માત્ર
સ્વિઝરલેન્ડના રોડ પર એ પ્રથમ આવે છે ધંધાદારી સૈનિક તરીકે. દરેક વસ્તુ તે ધંધાદારી દૃષ્ટિકોણથી જુએ છે અને સંપૂર્ણ રીતે વાસ્તવવાદી છે. તેને પ્રેમ અને યુદ્ધ વિશે રોમેન્ટિક વિચારો નથી. તે સર્જિયનની સ્લીવ નિઝામાં અશ્વ સવારીને માત્ર ગાંઠ પણ માને છે અને દુશ્મનોના મશીન ગન આગળ એ અશ્વદળને લઈ જવું તે સર્જિયસ માટે ગાંઠ પણ છે. દુશ્મનોના સામે અસૈનિકી અને બિનવ્યવસાયિક જેવું દેખાય છે. બધા જ લોકોની કતલ થઈ ગઈ હોત પણ દુશ્મનોની બંદૂકો માટે પાવડર ન હતો. જ્યારે રૈના તેણીના પ્રેમી વિશે અઘટિત બોલતા એ નારાજ થાય છે ત્યારે તે હતાશાના ભાવ સાથે બૂમ પાડે છે. પ્રિય સ્ત્રી, તે નકામું છે, હું તમને તે ધંધાદારી દૃષ્ટિકોણથી બતાવી શકતો નથી. યુદ્ધ વિશેના એના અભિપ્રાયો કહીએ તો યુદ્ધ વિશે આ સૈનિક બ્લુએન્ચલી એ એન્ટી રોમેન્ટિક અભિપ્રાયો દર્શાવે છે. હકીકતમાં દરેક વસ્તુ વિશે એ એન્ટી રોમેન્ટિક અભિપ્રાયો આપે છે. તેના મતે યુદ્ધ એક કલા છે. બીજી કલાઓની જેમ જ વ્યવસાયિક વ્યક્તિ શિખાઉ પર વધુ શ્રેષ્ઠ સાબિત થાય છે. એ જ રીતે ધંધાદારી સૈનિક એ અધંધાદારી સૈનિક કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થાય છે. યુદ્ધ અને સૈનિક તરીકેના અનુભવોએ તેને શીખવ્યું છે કે શૂરવીરતા જેવી કોઈ ચીજ નથી. યુદ્ધ શૂરવીરતાથી નહીં પરંતુ હોશિયારીથી જીતી શકાય છે. સૈનિકની એ ફરજ છે કે શક્ય તેટલું લાંબુ જીવવું. આ કારણસર અને પોતાની જાતને બચાવવાની વૃત્તિથી તે યુદ્ધભૂમિમાંથી ભાગી જઈને રૈનાના શયનખંડમાં આવે છે. ત્યાં તે ધમકી, બળજબરી, વિજય કે કોઈ પણ સાધન પોતાની જાતને બચાવવા માટે ઉપયોગમાં લેવા તૈયાર છે. તેના માટે પ્રેમ અને યુદ્ધમાં દરેક વસ્તુ યોગ્ય છે. એટલે કહેવાય છે ને કે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લવ એન્ડ વોર. એવરીથિંગ ઇઝ ફેર લવ એન્ડ વોર, કે યુદ્ધ અને પ્રેમમાં એ બધું જ કરી છૂટવાનું બધું જ જાયજ છે. એમ એમાં કશું જ ખોટું નથી એવું એક કહેવાય કે એક જાણીતી કહેવત જેવું છે આ. પ્રેમ અને યુદ્ધમાં એ દરેક વસ્તુ યોગ્ય છે. તેણે સર્જિયસને કહેલા શબ્દોને યાદ કરો કે હું એક ધંધાદારી સૈનિક છું. જ્યારે મારે લડવું પડે છે ત્યારે લડું છું અને જ્યારે ન લડવું પડે ત્યારે તેની બહાર નીકળી જવામાં આનંદ આવે છે. તું તો માત્ર શીખાવું છે, તું લડાઈને મનોરંજન માને છે. તેને યુદ્ધ વિશે કોઈ રોમેન્ટિક વિચારો નથી. યુદ્ધ કેટલીકવાર જરૂરી હોય છે પણ તે અનિષ્ટ છે અને તેનું ભવ્યીકરણ અથવા એનું બહુ ચર્ચા થવી જોઈએ નહીં. ફરીથી તેની એ સમજમાં વાસ્તવવાદમાં જોવા મળે છે કે તે સરહદ પર દારૂગોળા કરતાં ખોરાકનું વધુ મહત્ત્વનો છે. અશ્વદળ તેનું વર્તન જણાવે છે. તેનો વાસ્તવવાદ જીવનના અનુભવ અને નિરીક્ષણ પર આધારિત છે. એક પ્રતિનાયક બ્લુએન્ચલી એક પ્રતિનાયક છે. સામાન્ય લોહી અને માંસવાળો માણસ છે જેના વિશે કંઈ જ અસામાન્ય કે ભવ્ય નથી. તે પોતાના જીવનને બિનજરૂરી જોખમ માટે ભયમાં મૂકતો નથી. જો કે યુદ્ધના દૃશ્યથી તે ટેવાયેલો છે, છતાંય નજીવા કારણોસર તે હિંમત હારી બેસે છે. એક પ્રસંગે જ્યારે રૈના તેની પિસ્તોલ પર બેસે છે અને ચીઝ સાથે કૂદીને ઊભી થાય છે
ત્યારે તે ખૂબ જ ઢીલો બની જાય છે અને ગભરાઈ ગયેલા ઘોડાની જેમ રૂમની બીજી બાજુમાં જાય છે. બીજા પ્રસંગે જ્યારે તેણી ચોકલેટના ખાલી ડબ્બા બહાર ફેંકે છે ત્યારે તે ફરીથી બાળકની જેમ શરમાય છે, જાણે કે તેણીનો ઈરાદો તેને મારવાનો હોય. જ્યારે રૈના દ્વારા તેને તેણીના ઘરને છોડી જવાનું કહ્યું ત્યારે તે નિરાશ થઈને સોફા પર બેસે છે અને ઊંડી હતાશા સાથે તેના માથાને તેના હાથ પર મૂકે છે. તે ચોકલેટની માંગણી કરે છે બાળકની જેમ તેનું ભક્ષણ કરે છે. એ એક સામાન્ય માણસ છે જેનામાં માનવીય તરંગો, વૃત્તિઓ, આનંદો, ઉદાસીનતા આ બધું જ જોવા મળે છે. એની સાચી બહાદુરી આ બધું હોવા છતાં તે કાયર નથી. પોતાની દુર્બળતાને રૈનાના સંતોષકારક જવાબ માટે સમજૂતીથી આપે છે. તે 3 દિવસથી ખોરાક કે આરામ વગર સતત ગોળીબાર નીચે છે, તેથી તે ઉંદરની જેમ થાકી ગયો છે. જ્યારે તેને કહેવામાં આવે છે ત્યારે તે અઘરી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેના જીવનનો ઉપયોગ કરવામાં પણ ખચકાતો નથી, પણ ત્યારે તે જુએ છે કે રશિયન અધિકારી તેનો પીછો કરતા રૈનાના ખંડમાં દાખલ થાય છે. ત્યારે તે ચીસ પાડતો નથી કે અચકાતો પણ નથી, પણ પોતાના હાથમાં તલવાર લઈને તૈયાર ઊભો રહે છે અને એક સાચા બહાદુરની જેમ લડતા લડતા મરવા માટે તૈયાર થાય છે. તેનો એન્ટી રોમેન્ટિક વાદ. બ્લુઅંચલી એક વાસ્તવવાદી વ્યક્તિ છે. પોતાના મૂળથી જ વ્યવહારુ અને પ્રતિ રોમેન્ટિક છે. જે લોકો લાગણીશીલ અને રોમેન્ટિક છે તે અવાસ્તવિક દુનિયામાં જીવે છે. રૈનાના શયનખંડમાં તેઓ બંને બ્લુઅંચલી અને સર્જિયસ સેરનોફ એ સામસામે આવે છે ત્યારે તેણી સાથે શબ્દોની આપલે કરે છે. ત્યારે તેવું લાગે છે કે વાસ્તવિકતા અને રોમેન્ટિસિઝમ વચ્ચે ટક્કર થતી હોય. તેના વિચારો મજબૂત તર્ક અને જીવનની વાસ્તવિકતા ઉપર રચાયેલા છે, તેથી તે ધીમે ધીમે રૈનાના મગજમાં પરિવર્તન લાવે છે, તેણીના પોતાના અભિપ્રાયો પ્રમાણે બદલી દે છે. છેવટે રૈના એ તર્કપૂર્વક જોવા લાગે છે, વસ્તુઓને તેમના રંગમાં જોઈ શકે છે. કેપ્ટન બ્લુઅંચલીનું બુદ્ધિ, ચાતુર્ય અને નિષ્ઠુરતા. તે એક નિષ્ઠુર વ્યક્તિ છે જેનામાં તીવ્ર બુદ્ધિ અને સમજદારી છે. તેના સંપર્કમાં આવે છે તે બધા તેની હોશિયારીને સ્વીકારે છે. સર્જિયસ અને પેટકોપ બંને તેની હોશિયારીની પ્રશંસા કરે છે. સર્જિયસ તેના યુદ્ધ અંગેના વિચારોથી પ્રભાવિત થાય છે. સૈનિકના વ્યવસાયને જ્યારે તમે મજબૂત સ્થિતિમાં હો અને દુશ્મન નિર્બળ સ્થિતિમાં હોય ત્યારે નિર્દય રીતે હુમલો કરવાની કળા તરીકે સ્વીકારે છે. પેટકોફ જ્યારે સ્વિઝમાંથી પસાર થયો ત્યારે તેમણે 50 સક્ષમ શરીર ધરાવતા માણસોને બદલે 200 ઘસાઈ ગયેલા, આપીને છેતરાઈ ગયેલા, તેઓ ખાવા લાયક પણ ન હતા. સર્જિયસ, 2 સંપૂર્ણ સૈનિકો હાથમાં, અમારી પાસે 2 બાળકો છે, સાદા 2 નિર્દોષ બાળકો. તેની હોશિયારીને ડાપણના નાટકના બધા જ પાત્રો એ સ્વીકારે છે. નિકોલા કહે છે કે સ્વિઝ લોકોએ તે પૈસા મને રૈનાના જૂઠાણાના ઢાંકવા માટે આપ્યા છે. તે મૂર્ખ નથી શું છે? રૈના કહે છે, હું સ્વીકારું છું. બ્લુઅંચલી, અમારો વિચાર કરો. સર્જિયસ અને રૈના એક મોટા થયેલા બાળકોનું યુગ્મ છે અને એના અભિપ્રાય સાથે સંમત છે. મેજર પેટકોફના કોર્ટને સલામત કસ્ટડીમાં મૂકવામાં આવે છે અને નાટકમાં તેના નિર્બળ સંવાદો બુદ્ધિ ચાતુર્ય એની બુદ્ધિને વ્યક્ત કરે છે. સર્જિયસ, રૈના, બ્લુઅંચલી અને સર્જિયસ વચ્ચે થોડી વાતચીત થાય છે. રૈના કહે છે, સર્જિયસ ચાર્જમાંથી નાસી છૂટવા માટે
તમારી જાત સાથે ગુસ્સો થયા હતા. બ્લુએન્ચલી ના તેઓ ખુશ થયા હતા કારણ કે તેઓ બધા જ નાસી જવાના હતા. અને રૈના અનુસરવા, જો સર્જિયસ જાણશે તો તમને પડકારશે અને દ્રંદ્ર યુદ્ધમાં તમને મારી નાખશે. બ્લુએન્ચલી ભગવાન બચાવે તો તેને કહેશો નહીં. અને આ બાબત સર્જિયસ, હું લડવાનો ઇનકાર કરું છું. તમે જાણો છો કેમ? બ્લુએન્ચલી ના, પણ તે જાણવું જરૂરી નથી. સહેલાઈથી ન છેતરાય એવો. બ્લુએન્ચલીનું જીવન એ અવલોકન અને અનુભવોથી ઘડાયેલું છે. તેણીને એ જીવનમાં બે વાર જૂઠું બોલી હતી, તે પણ તેની ખાતર. તે સ્પષ્ટ કહે છે કે તેણીના આ શબ્દોને આ બાબતમાં માનતો નથી. મારી વહાલી યુવાન સ્ત્રી, હું એક સૈનિક છું. સૈનિકના જીવનમાં કઈ બે વસ્તુઓ બને છે? એક તો લોકો જૂઠું બોલે તે છે, અને બીજી દરેક સ્થિતિમાં પોતાની જાતને બચાવી તે વધુમાં. કહે છે કે જ્યારે ઉમદા વલણોનો પ્રહાર કરે ત્યારે. જોકે બાહ્ય રીતે એ રૈનાના કોટ તેનો ઉપયોગ નથી, ત્યારે તે સ્ત્રીને પરત કરે છે અને કહે છે, ઝડપથી તારી જાતને વીંટાળી દે. તેઓ આવી રહ્યા છે જ્યારે તે જાણે છે કે તેના શબ્દોથી રૈનાની લાગણી દુભાઈ છે. તેણીની તે રાત્રે તેણીના ખંડમાં રહીને કલંકિત કરવા ઈચ્છતો નથી. તે શેરીમાં નીચે ઉતરવા માટે તૈયાર છે. પ્રથમ અંકના અંતે જ્યારે રૈના પોતાના હાથ તેને અર્પણ કરે છે, ત્યારે તે શંકા સાથે તેના ગંદા હાથ તરફ જુએ છે અને કહે છે, યુવાન સ્ત્રી, મારા હાથને સ્પર્શે નહીં, મને પહેલાં ધોવા દે. રૈનાના વિચારણા અને સારી રીતભાતથી પ્રભાવિત થઈને કહે છે કે તમારો ખૂબ જ આભાર. હું જોઈ શકું છું કે તમે એક સદગૃહસ્થ છો. અને ખુશ થઈને ફરીથી તેણીની સાથે રાત વિતાવવા બદલ તે મૃદુતા અનુભવે છે. બીજી બાજુ તે રૈના અને સર્જિયસ વચ્ચે સુલાહ કરાવે છે અને રૈનાને કહે છે કે સવારે હું ઘરની બહાર ચાલો જઈશ. હું તું ક્યારેય મને જોઈ શકીશ નહીં કે સાંભળી શકીશ નહીં. બ્લુએન્ચલી પોતે જ કહે છે કે તેને ન મટાડી શકાય તેવો રોમેન્ટિક સ્વભાવ છે. અને રોમેન્ટિક સ્વભાવના દ્રષ્ટાંતમાં તે બતાવે છે કે જ્યારે તે બાલ્યાવસ્થામાં હતો ત્યારે ઘરથી બે વાર ભાગી ગયો હતો. તે પિતાના ધંધામાં જવાને બદલે લશ્કરમાં ગયો. મેજર પેટકોપના ઘરની બાલ્કની પર ચડી ગયો. જ્યારે બીજો કોઈ હોય તો તે ભોયરામાં સંતાઈ ગયો હોત. પણ તે યુવાન સ્ત્રી રૈના પર બીજી નજર માટે હવે જ્યારે બીજી વ્યક્તિ તેના કોટના સંદેશાવાહક દ્વારા પરત કર્યો. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ખરેખર તે રોમેન્ટિક છે કે એન્ટી રોમેન્ટિક. આ એક પ્રશ્ન છે. તો આ કેપ્ટન બ્લુએન્ચલી, જે પ્રતિ રોમેન્ટિક હીરો તરીકે પણ જાણીતો છે, અને એના સિવાય આ જે કેપ્ટન બ્લુએન્ચલી જે છે, એના સિવાય જે બીજું પાત્ર છે રૈના પેટકોપ. રૈના એ આ નોવેલની હિરોઈન છે. અને રૈના જે છે એક એવી હિરોઈન છે કે જે રોમેન્ટિક આઈડિયાલિસ્ટ. શી ઇઝ રોમેન્ટિક આઈડિયાલિસ્ટ ઓફ 23. રૈના પેટકોપ એ માત્ર 23 વર્ષની છે. રૈના અ રોમેન્ટિક યંગ ગર્લ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ અસ થસ ઓન ધ બાલ્કની. અ યંગ લેડી ઇન્ટેન્સલી કોન્શિયસ ઓફ ધ રોમેન્ટિક બ્યુટી ઓફ ધ નાઇટ એન્ડ ઓફ ધ ફેક્ટ દેટ હર ઓન યુથ એન્ડ બ્યુટી આર પાર્ટ ઓફ ઇટ. શી ઇઝ 33. તે માત્ર 33 વર્ષની છે. શી ઇઝ પ્રેઝન્ટેડ એઝ બીંગ અ રોમેન્ટિકલી
आइडियलिस्ट पर्सन्स, लव विद द नॉबल आइडियल ऑफ वॉर एंड लव। तेणीनी ए एक रोमेंटिक विचारों में खोवायेली से, पर्सन लव विद द नॉबल आइडियल ऑफ वॉर एंड लव, कि तेना भावि पति अने एना प्रेम अने युद्धनी परिस्थिति ने जाने निहाळती होय एवुं छे। सी आइडियलिस्ट द हीरोज ऑफ वॉर, तेणीने माटे एक आदर्श व्यक्ति जे युद्धनो सैनिक छे एने गणे छे। हर रोमेंटिक व्यू ऑफ लव एंड वॉर, रेना हैज रीड बायरन एंड पुश्किन विथ सर्जियस एंड एम्बेलाइज्ड रोमेंटिक आइडियाज फ्रॉम देम। सी इज थ्रोटली रोमेंटिक एंड लिव्स इन अ वर्ल्ड ऑफ अनरियलिटी। सी हैज रोमेंटिक नोशंस ऑफ लव एंड वॉर टू हर एज टू सर्जियस वॉर। हर हायर लव, हर व्यू ऑफ लव विथ इक्वली रोमेंटिक और अनरियल। तेणीनो प्रेम एक खूब उच्च कोटिनो प्रेम है। हर लव अफेयर विथ सर्जियस इज प्योरली रोमेंटिक। तेणीनो प्रेम ए सर्जियस साथ है, ते खूब रोमेंटिक है। अने तेणीनी एक सुंदर स्त्री तरीके अने एक कहवाय कि एक एवी स्त्री छे कि जे युवान होवानी साथे साथे एक रात्रि दरमियान ज्यारे बालकनी में उभी होय छे त्यारे खूब सुंदर दिखाती होय छे। अने ते एक सुंदर अने सभान स्त्री छे, ते बर्फीला बालकसने जोई रही होय छे, पोतानी युवानी ने सुंदरता पण तेनो ज भाग छे। तेणीनी पोताना रात्रिना पोशाकमां लांबा फरवाळा जब्बाथी लपेटायेली छे। सामान्य अंदाज करता त्रण गणु फर्नीचर तेणीना रूममां छे। तेणीनी युवान छे, तेणीना विचारवा योग्य शारीरिक सुंदरता छे। प्रेम अने युद्ध अंगेना तेणीनो रोमेंटिक दृष्टिकोण छे। रेना ए सर्जियस साथे बायरन अने पुश्किन वाँच्या छे, तेमनी पासे रोमेंटिक विचारों पण छे। तेणीनो उच्च प्रेम अंगेनो दृष्टिकोण पण तेटलो ज रोमेंटिक छे। सर्जियस साथेनो तेणीनो प्रणय बिल्कुल रोमेंटिक छे। सर्जियसना आगमन पछी बन्ने प्रेमीओ वच्चे वातचीतमां तेमना प्रेमनो रोमेंटिक स्वभाव रजू थाय छे। रैना अने सर्जियस वच्चेनी वातचीत जोईए आपणे। रैना પોતાના હાથ ટેબલ પર મૂકીને તેણીની તેની તરફ પ્રશંસા અને પૂજાની ભાવનાથી જુએ છે। મારા નાયક, મારા રાજા, આવું એ સર્જિયસને કહે છે। રૈના સર્જિયસ મારી રાણી તે તેણીના કપાળ ઉપર ચુંબન કરતા કહે છે। રૈના સર્જિયસને કહે છે, તારી કેટલી બધી ઈર્ષા થાય છે, તું બહાર યુદ્ધભૂમિ પર હતો અને દુનિયાની કોઈ પણ સ્ત્રી માટે તે તારી જાતને યોગ્ય સાબિત કરી છે। જ્યારે હું ઘરમાં નિષ્ક્રિય બેસી રહી, એ પોતાની જાતને એના થનાર પતિ માટે અભિમાન કરે છે અને પોતાની જાતને નિષ્ક્રિય સમજે છે। સર્જિયસ વાહલી, મારા બધા જ કૃત્યો તારા છે, તે મને પ્રેરણા આપી છે। હું યુદ્ધમાંથી પસાર થયો, કોઈ નાઇટ ટુર્નામેન્ટમાંથી પસાર થાય તેમ પસાર થયો છું અને તેની પ્રિયતમા તેના પર નજર રાખી રહી હતી। રૈના પાછી કહે છે, મારા વિચારોમાં ક્યારેય ગેરહાજર ન હતા, એક પળ માટે પણ નહીં। બહુ ગંભીરતાથી એના થનાર પતિના વખાણ કરતા એને કહે છે કે સતત હું તારા પ્રેમમાં છું અને સતત તમારા વિચારોમાં ખોવાયેલી છું। સર્જિયસ મારી સ્ત્રી, મારી સંત, તે તેણી સાથે તાળી આપે છે અને પોતાની થનારી પત્નીને એ વખાણ કરે છે। રૈના એને
આલિંગન કરતા મારા રાજા અને મારા એવું બોલાય છે. સર્જિયસ, વાહલી, મારે તારું પૂજક બનવું છે. તું ખૂબ જ ઓછું જાણે છે કે સૌથી સારો પુરુષ પણ છોકરીની શુદ્ધ લાગણી માટે કેટલો બિનલાયક હોય છે. સમગ્ર સંવાદ એ રોમાન્સની હવાનો શ્વાસ લે છે, તેમાં કોઈ જ વાસ્તવિકતા નથી, તે બધું માત્ર એક્ટિંગ છે. પ્રેમ એ વાસ્તવિકતાના નક્કર પાયા પર ન નભી શકે, અને જ્યારે બીજા વ્યક્તિઓમાં દખલ થાય ત્યારે તે મૃત્યુ પામે છે. તેઓ એકબીજાના દેવત્વને શોધે છે, અને આ રીતે એ રૈનાની વાત છે. હવે આપણે આગળ સર્જિયસ સેરેનોફ એના વિશે વાત કરીએ. મેજર સર્જિયસ સેરેનોફ ઇઝ અ ડેસિંગલી હેન્ડસમ રોમેન્ટિક હીરો ફિલ્ડ વિથ બ્રેવડો એન્ડ આઈડિયાલિસ્ટિક મોરલ્સ. મેજર સર્જિયસ એ એક ડેસિંગ હીરો છે, તે એક બહાદુર યોદ્ધા છે. હી હેઝ ગેઇન્ડ હિસ મિલિટરી રેન્ક ઇન અ બલ્જેરિયન આર્મી. તે બલ્જેરિયન આર્મીમાં કામ કરે છે. થ્રુ ધ ચાર્મ એન્ડ ફેમિલી પોઝિશન રાધર દેન થ્રુ કોમન સેન્સ ઓર ટ્રેનિંગ. તે એક મિલિટરી મેન છે, બલ્જેરિયનનો એક સેનાનાયક, એક આર્મી કમાન્ડર છે, અને તે એક ચામ અને કહેવાય કે એક સરસ મજાનો વ્યક્તિ છે. સર્જિયસ જે છે એ ઉચ્ચ રોમેન્ટિક દેખાવડો પુરુષ છે, શારીરિક રીતે મજબૂત અને ઉચ્ચ જુસ્સાવાળો પ્રતિ નાયક, કલ્પનાવાળો અને બેકાબુ પર્વતારોહકનો મુખ્ય માણસ છે. તે યુદ્ધ અંગે સર્જિયસ એ ખૂબ જ સારો દ્રષ્ટિકોણ ધરાવે છે. મૂર્ખ અને મિથ્યાભિમાની પુરુષ તરીકે પણ તે છે. તે લૌકા સાથે ખૂબ હસી મજાક કરે છે, એક રીતે વિનમ્ર સ્વભાવ છે, પણ પેલી સુંદર નોકરાણી લૌકા સાથે એ પ્રેમમાં પડે છે, અને એની સાથે હસી મજાક કરતાં કરતાં એ આ લૌકા સાથે એટ્રેક્શનમાં આવે છે. એન્ગેજ્ડ ટુ રૈના બટ ફ્લર્ટ્સ વિથ લૌકા. તેણે એન્ગેજ એની સગાઈ તો રૈના સાથે કરી છે, પણ તે ફ્લર્ટ એ લૌકા જે પેલી સુંદર સ્વરૂપવાન નોકરાણી છે એની સાથે એ કરે છે, ફ્લર્ટિંગ કરે છે, એનાથી એ આકર્ષાયો છે. હી હેઝ ગેઇન્ડ ધ મિલિટરી મેન. તે બલ્જેરિયન આર્મીનો એક સેનાનાયક છે, અને એ એક પાયરનિક નાયક છે, અને એને કરુણ અર્ધી વ્યંગાત્મક અદાઓ પણ પ્રાપ્ત છે. આમ જોવા જઈએ તો એક સર્જિયસ એક મૂર્ખ છે, જેને લશ્કરી ટુકડીઓ મોકલવા માટેનો વિચાર આવે છે, પણ એ અશક્તિમાં છે. બ્લુએન્ચલી બધું જ કામ કરે છે, સર્જિયસ માત્ર કાગળ ઉપર સહી કરે છે. મૂર્ખ તેમજ નકામો છે, મિથ્યાભિમાનમાં રાચે છે, ક્યારેક એ રાજગાદી પર બેસાડે માત્ર રૂઆપ ખાતર તેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રશિયન જનરલો સાચી રીતે એ ગુમાવ્યા હોય એવું પણ એનામાં છે. તે મિથ્યાભિમાને છે, યુદ્ધને ખૂબ ખોટી રીતે જીતી ગયો હોય એવું પણ એનામાં છે. એની હોશિયારી વસ્તુ કરતાં પણ વધારે, એને કોર્ટ માર્શલ થવી જોઈતી હોય તેવું પણ એ બ્લુએન્સલી દ્વારા કહેવામાં આવે છે. બધા મૂર્ખાઓમાં એ મેદાનમાં ગોઠવી દે છે, આ માણસ અતિ મૂર્ખ હોવો જોઈએ, અને એક નોકરાણી સાથે એ પ્રેમમાં પડે છે, અને સર્જિયસ એનામાં બહુ સામાન્ય બુદ્ધિ છે, અને એટલા માટે એક નોકરાણીના પ્રેમમાં પડે છે.
तो मित्रों हवे पछीना पात्रों ने आगळना लेक्चर में जोईशुं। थैंक यू वेरी मच।